ટેલિવિઝન અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયા તેમના લગ્નની 8મી વર્ષગાંઠની ઉજવણી કરવા યુરોપ ગયા હતા, જ્યાં તેમનો 10 લાખ રૂપિયાનો સામાન અને પાસપોર્ટ ચોરાઈ ગયો હતો. તેમના પૈસા અને પાસપોર્ટ ચોરાઈ ગયા બાદ યુગલ યુરોપમાં અટવાઈ ગયો છે. પોલીસ અને ભારતીય દૂતાવાસની મદદ માંગ્યા બાદ પણ કોઈ મદદ ન મળી ત્યારે દિવ્યાંકા ત્રિપાઠીએ ઇટાલીના પીએમ મેલોનીને પત્ર લખીને મદદની વિનંતી કરી હતી. મદદ માટે વિનંતી કરતા દિવ્યાંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોલીસને જાણ કરવામાં આવી છે, પરંતુ અહીં લૂંટની આકસ્મિક ઘટના તરીકે લેવામાં આવે છે. જ્યોતિ દંપતીએ ભારત પરત ફરવામાં મદદ કરવા માટે ભારતીય દૂતાવાસ પાસેથી અસ્થાયી પાસપોર્ટ માંગ્યો છે. આ સાથે કપલે ઇટાલીના પીએમ મેલોની પાસે પણ મદદ માંગી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.